ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, લેક્ચર સિરીઝ ઓફ ધ કુમાર વૃત્તિની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નવજાત શિશુ પોષણ વિશે વાત કરવી છે હવે આપણે. તો કે નવજાત શિશુના પોષણ માટે સૌથી મહત્વની વસ્તુ હોય તો શું છે? એ નારીનું જે છે સ્તન્ય છે, બ્રેસ્ટ ફીડ છે. ઓકે, તો પોષણ ઇઝ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ઇન ધ ચિલ્ડ્રન. ગુડ ક્વોલિટીઝ ઓફ ધ મિલ્ક, પ્રોપર ટેકનિક ઓફ ધ ફીડિંગ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન નરિશમેન્ટ ઓફ ધ ચાઇલ્ડ. એટલે એકલું જે છે આપણે બ્રેસ્ટ ફીડિંગ કરાવવું મહત્વનું નથી, પરંતુ કઈ રીતના એની જે છે ક્વોલિટીઝ ઓફ ધ મિલ્ક અને પ્રોપર ટેકનિક ફીડિંગ કરવાની, આ બે વસ્તુ જે છે ઇમ્પોર્ટન્ટ છે. માત્ર ને માત્ર ફીડિંગ કરાવવું જરૂરી નથી, પરંતુ એની ક્વોલિટી કેવી છે અને એની ટેકનિક કેવી છે, બંને જે છે ઇમ્પોર્ટન્ટ છે. બીજું કે ઇન એબ્સન્સ ઓફ મધર મિલ્ક, સ્તન્ય વર્ધન ઉપક્રમ મેઝર્સ હેવ ટુ ફોલો. એટલે જો કોઈ બાળકની માતા એ 6 મહિનાના સમયગાળા દરમિયાન બાળકને મળી શકે એમ ના હોય બાળકની માતાનું દૂધ, તો પછી સ્તન્ય વર્ધન ઉપક્રમ કરીને આયુર્વેદની અંદર એક કોન્સેપ્ટ આપ્યો છે, તેને આપણે શું કરવો જોઈએ, ફોલો કરવો જોઈએ. તો આપણે પહેલાં શું ભણીએ, નારીના સ્તન્યના ગુણ, એટલે કે જે બ્રેસ્ટ ફીડિંગ કરાવીએ છીએ બ્રેસ્ટ મિલ્ક, એના ગુણ શું કે જેનાથી બાળકનો ગ્રોથ અને ડેવલપમેન્ટ સારું થાય છે. તો નારિયસ્તુ મધુરમ સ્તન્યમ, એટલે કે નારીનું જે સ્તન છે એ કેવું છે, સ્તન્ય મધુર છે. એ જે મિલ્ક છે કેવું છે, મધુર રસયુક્ત છે. કષાય અનુરસ હિમમ, એટલે કે એનું અનુરસ શું છે, કષાય છે. અને હિમમ એટલે કે શીત છે, સ્નિગ્ધ છે, સ્થૈર્યકર છે, શીતમ છે, પ્લસ ચક્ષુષ્ય છે અને બલવર્ધનમ. એટલે કે નારિયસ્તુ મધુરમ સ્તન્યમ કષાય અનુરસમ હિમમ, એટલે પહેલાં રસની વાત કરી, નારિયસ્તુ મધુરમ સ્તન્યમ કષાય અનુરસમ હિમમ. પછી આવી ગુણની વાત, તો કે સ્નિગ્ધ, સ્થૈર્યકર, શીતમ, ચક્ષુષ્ય, બલવર્ધનમ. ત્યારબાદ માતૃ જે છે સ્તન્યના કર્મ, એટલે કે જે બ્રેસ્ટ મિલ્ક જે છે એ શું કર્મ કરે છે બાળકની અંદર. તો બાળકની અંદર એ જીવનમ એટલે કે નવા જે છે સેલ છે, નવી ટીસ્યુ છે, નવા ગ્રોથ અને ડેવલપમેન્ટના માઇલસ્ટોન છે, એ અચીવ કરવામાં બાળકને શું થાય છે, મદદરૂપ થાય છે. જીવનમ, બૃહણમ એટલે કે બાળકનું ગ્રોથ અને ડેવલપમેન્ટ કરે છે. સાત્મ્ય એટલે કે બાળકના જે કોષ્ઠ હોય એને શું થાય છે, સાત્મ્ય થાય છે, એથી બાળકને બીજા કોઈ રોગ થતા નથી બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી. સ્નેહનમ એટલે કે એનું સ્નેહન કરે છે, વાત ગુણ જે છે ઓછો થાય છે બાળકની અંદર. માનુષમ પયઃ, કે જે મનુષ્યનું પય, માનુષમ એટલે કે મનુષ્ય એટલે કે નારી, એનું જે પય, પય એટલે કે મિલ્ક જે છે એ કેવું છે, જીવન છે, નવા ટીસ્યુ નવા સેલનો ગ્રોથ કરે છે. બૃહણ છે, ગ્રોથ અને ડેવલપમેન્ટ કરે છે. સાત્મ્ય છે, બાળકના કોઠાને શું થાય છે, સાત્મ્ય થાય છે, સ્નેહન કરે છે બાળકનું. નાવનમ રક્ત પિત્તમ ચ તર્પણમ ચક્ષુશૂલિના, એટલે કે નસ્યની અંદર ઉપયોગી છે, રક્તપિત્તની અંદર પણ ઉપયોગી છે, તર્પણમાં પણ ઉપયોગી છે, અને અક્ષિશૂલમાં પણ જે છે આ જે છે માતૃસ્તન્ય જે છે ઉપયોગી છે. બીજું કે સ્તન્ય સંપત, એટલે કે બ્રેસ્ટ મિલ્ક તો હોય પરંતુ બ્રેસ્ટ મિલ્ક જે છે આઈડિયલ હોવ એ કોને કહેવાય, એને શું કહેવાય, સંપત કહેવાય. સ્તન્ય સંપત, કે આ બધા ગુણો જો બ્રેસ્ટ મિલ્કની અંદર જોવા મળે તો એ બેસ્ટ જે છે કહેવામાં આવે છે. કયા કયા ગુણ છે, તો સ્તન્ય સંપત તો પ્રકૃતિ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શમ, ઉદક પાત્રે ચ, એટલે કે જે મિલ્કનો જે છે પ્રકૃતિ, એનો વર્ણ, એનો ગંધ, એનો રસ, એનો સ્પર્શ, એ જે છે બેસ્ટ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ, પ્રાકૃત હોવો જોઈએ. ડિઝોલ્વ એબ્સોલ્યુટલી ઇન વોટર બીકોઝ ઓફ વોટરી નેચર. અને જે છે ઉદક પાત્રમાં જે છે દુહ્યમાનમ ઉદકમ વ્યોતિ, એટલે કે જે પાણીની અંદર જે છે શું થઈ જવું જોઈએ, ઓગળી જવું જોઈએ, એબ્સોલ્યુટલી ઇન વોટર. ઓકે, એન્ડ ઇટ ગીવ્સ નરિશમેન્ટ ઇન હેલ્ધી સ્ટેટ ટુ ધ ચાઇલ્ડ. અને શું કરે છે, પ્રકૃતિ ભૂતત્વા તથા પુષ્ટિકરમ ચેતી. અને તે બાળકનું શું કરવું જોઈએ, નરિશમેન્ટ કરવું જોઈએ. એવું ના થવું જોઈએ કે બ્રેસ્ટ મિલ્ક આપ્યા પછી બાળકનું વજન ઘટી જાય. હંમેશા બ્રેસ્ટ મિલ્ક આપ્યા પછી બાળકનું વજન જે છે ધીમે ધીમે ઉત્તરોત્તર ક્રમશઃ વધતું જ હોવું જોઈએ. તો એ જે છે આઈડિયલ બ્રેસ્ટ મિલ્ક તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે એવું કયું જે છે બ્રેસ્ટ મિલ્ક, તો કે અવ્યાહત બાળઃ અંગાયુ અરોગો વર્ધતે સુખમ. એવું કયું દૂધ જે છે બેસ્ટ છે, તો કે જે અવ્યાહત બાળક, કે જે બાળકને નુકસાન ન કરે અને અંગાયુ
બાળકના અંગ જે છે, આયુ જે છે એને વધારે, અરોગો વર્ધતે સુકમ, બાળકની અંગ આયુને વધારે પ્લસ અરોગો વર્ધતે, અરોગો એટલે કે રોગ વગર, રોગ ના થાય બાળકને અને એનું પોષણ ડેવલપમેન્ટ થાય. શિશુ ધાત્રો અનપત્તિ શુદ્ધ શિરસ્ય લક્ષણો, શિશુ અને ધાત્રી બંનેમાં કોઈને તકલીફ ના થાય તો એ જે છે એ શુદ્ધ ક્ષીરના લક્ષણો, આઈડિયલ બ્રેસ્ટ મિલ્ક જે છે બ્રેસ્ટ મિલ્કના લક્ષણો કહેવામાં આવે છે. એનું વોલ્યુમ કેટલું છે? 2 ઇંચલી છે. પ્રોપર્ટીઝ ઓફ ધ નોર્મલ બ્રેસ્ટ મિલ્ક મોડર્ન પ્રમાણે જોઈ લઈએ તો એની અંદર ફેટ જે છે 4.2%, કોલેસ્ટ્રોલ 0.016, પ્રોટીન 1.1, આઈજીએ આઈજીજી હોય છે એની અંદર, કાર્બોહાઈડ્રેટ કેલ્શિયમ ફોસ્ફરસ સોડિયમ પોટેશિયમ ક્લોરાઇડ આ બધા જે છે એની અંદર રહેલા છે. નેક્સ્ટ આપણે સ્તન્ય ઉત્પત્તિ વિશે અભ્યાસ કરીએ તો સ્તન્ય ઉત્પત્તિ કઈ રીતે થાય? તો રસઃ પ્રસાદો મધુરઃ પક્વાહાર નિમિત્ત, રસનો પ્રસાદ ભાગ મધુર એ પક્વ બને આહાર નિમિત્ત જ, અને કૃષ્ણ દેહાત સ્તનો પ્રપાત સ્તન્યમિતિ અભિવ્યતે, એટલે કે આહારનો પાક થાય. જો જે આપણે આહાર લીધો એનું શું થયું? રસ બન્યો, રસ ધાતુ બની, એ રસ ધાતુનો પ્રસાદ ભાગ એટલે કે જે છે મધુર જે છે રસનો પ્રસાદ ભાગ એ ક્યાં જાય? સ્તનમાં જાય. ત્યારબાદ શું થાય? ઉત્પત્તિ ઓફ ધ સ્તન્ય થાય, એટલે કે આહાર લીધો એ આહારનો જે છે રસ ધાતુ બની, રસ ધાતુનો જે મધુર રસ છે એનો પ્રસાદ ભાગ છે એ જે છે એન્ટર થાય છે સ્તનમાં, અને એનાથી શું થાય છે? સ્તન્યની ઉત્પત્તિ થાય છે, એનાથી જે છે બ્રેસ્ટ મિલ્કની ઉત્પત્તિ થાય છે. અકોર્ડિંગ ટુ કાશ્યપ અને ચરક જે છે, ગર્ભિણી ઇટિંગ સડ રસાત્મક આહાર દેટ વિલ નરીશ 3 વે, એટલે કે ગર્ભિણી જે 6 રસાત્મક આહાર લે છે એ 3 વેની અંદર ડિવાઈડ થાય છે. કયા કયા? તો કે ગર્ભિણી પોતાના શરીરની પુષ્ટિ માટે એક આહાર એક ભાગ જાય, એક ભાગ સ્તન્યના નિર્માણ માટે જાય, અને બીજો ભાગ જે છે ગર્ભની પુષ્ટિ માટે જાય. તો કાશ્યપ અને ચરક પ્રમાણે આ જે છે એ પણ સ્તન્યની ઉત્પત્તિ જ માનવામાં આવે છે, કે સ્તન્યની ઉત્પત્તિ કઈ રીતે થઈ? તો ગર્ભિણી આ લીધો એના 3 ભાગ થયા, એમાં એક ભાગ જે છે સ્તન્યના નિર્માણમાં વપરાય છે. સ્તન્ય સ્તન સંપદ અને સ્તન અસંપદના ગુણો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી, નમસ્કાર.